મહેશ સર ઓનલાઈન મેથ્સ, ગણિત ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4 ભાગ 1. આજે આપણે સ્વાધ્યાય 2.4ના વિવિધ પ્રશ્નોનો ઉકેલ જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, નીચેની ભાજ્ય બહુપદીઓ પી ઓફ એક્સને ભાજક બહુપદી એસ ઓફ એક્સ વડે ભાગી ભાગફળ બહુપદી તથા શેષ બહુપદી શોધો. અહીં આપણને જુદા જુદા 5 પેટા પ્રશ્નો આપેલા છે. આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન એક પછી એક જોઈશું. પહેલા દાખલામાં પી ઓફ એક્સ એટલે કે ભાજ્ય બહુપદી છે 2x³ ઓછા 13x² વત્તા 23x ઓછા 12, અને ભાજક બહુપદી એસ ઓફ એક્સ છે 2x ઓછા 3. તો આપણે હંમેશા ભાગાકાર કરવા માટે સૌ પ્રથમ ભાજ્ય બહુપદી પી ઓફ એક્સ લખીશું. ત્યારબાદ આપણે ભાજક બહુપદી એટલે કે એસ ઓફ એક્સ વડે આપણે તેનો ભાગાકાર કરીશું. અહીં પી ઓફ એક્સનું સૌ પ્રથમ પદ છે 2x³ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ છે 2x. તો આપણે 2x ની સાથે કોઈક એવી સંખ્યા ગુણીશું કે જેથી આપણને ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ મળે. એટલે કે 2x ની સાથે આપણે એવી સંખ્યા ગુણવાની છે કે જેથી આપણને 2x³ મળે. તો એવી સંખ્યા છે x² એટલે કે 2x × x² એટલે મળે 2x³. એ જ રીતે ઓછા 3 × x² એટલે ઓછા 3x². ત્યારબાદ આપણે નીચેના બંને પદોની નિશાની બદલી નાખીશું અને તેનું સાદું રૂપ આપીશું. તો અહીં પ્રથમ બંને પદોનું સાદું રૂપ થશે 0 અને ત્યારબાદ ઓછા 13x² વત્તા, આપણે નીચેની નિશાની ધ્યાને લેવાની છે, વત્તા 3x² એટલે કે ઓછા 13 વત્તા 3 એટલે કે ઓછા 10x² થશે. ત્યારબાદ આપણે ભાજ્ય બહુપદીમાંથી ઉપરનું પદ નીચે ઉતારીશું. હવે આપણું પ્રથમ પદ થયું ઓછા 10x² તો આપણે 2x ની સાથે એવું પદ ગુણવાનું છે કે જેથી આપણને ઓછા 10x² મળે. તો 2x ઓછા 5x એટલે કે 2x × ઓછા 5x કરીએ તો આપણને ઓછા 10x² મળે. એ જ રીતે ઓછા 3 × ઓછા 5x એટલે કે વત્તા 15x મળે. આપણે નીચેના બંને પદોની નિશાની બદલીશું. તો પ્રથમ પદની નિશાની માઇનસ છે એટલે આપણે પ્લસ કરીશું, અને બીજા પદની નિશાની પ્લસ છે એટલે આપણે માઇનસ કરીશું, અને આપણે સાદું રૂપ આપીએ. તો પ્રથમ બંને પદો છે તેનું સાદું રૂપ થશે 0 અને 23x ઓછા 15x એટલે થશે 8x. ઉપરથી આપણે નીચે પદ ઉતારીશું. હવે આપણી પાસે પ્રથમ પદ આવ્યું 8x એટલે 2x ની સાથે આપણે 4 ગુણીએ તો 2x × 4 એટલે 8x અને ઓછા 3 × 4 એટલે ઓછા 12. નીચેના બંને પદોની નિશાની આપણે બદલી નાખીશું, તેથી ઓછા 8x અને વત્તા 12. સાદુરૂપ આપીએ તો 8x ઓછા 8x એટલે 0 અને ઓછા 12 વત્તા 12 એટલે 0. આમ આપણને ઉપર ભાગફળ બહુપદી મળી અને અંતિમ શેષ બહુપદી મળી. તો અહીં ભાગફળ બહુપદી થઈ x² ઓછા 5x વત્તા 4 અને શેષ બહુપદી આપણને મળશે 0. આગળના પ્રશ્ન તરફ વધીએ. તો બીજા પ્રશ્નમાં ભાજ્ય બહુપદી છે 2/3x² વત્તા 5x વત્તા 6 અને ભાજક બહુપદી છે x વત્તા 6. આપણે સૌ પ્રથમ ભાજ્ય બહુપદી લખીશું, ત્યારબાદ ભાગાકારની રીતે આપણે ભાજક બહુપદી લખીશું. આપણે પ્રથમ પદ લાવવાનું છે 2/3x² તો x ની સાથે આપણે કયો અંક ગુણીએ અથવા કઈ સંખ્યા ગુણીએ તો 2/3x² આવે. તો x ની સાથે જો આપણે ગુણાકારમાં 2/3x લઈએ તો બંનેનો ગુણાકાર આપણને મળે 2/3x² એ જ રીતે ભાજક બહુપદીમાં બીજા પદ છે 6 એટલે 6 × 2/3x કરીએ તો આપણને મળે 4x. નીચેના બંને પદોની નિશાની બદલી નાખીએ આપણે અને સાદું રૂપ આપીએ તો પ્રથમ બે પદોનું સાદું રૂપ થશે 0 અને 5x ઓછા 4x એટલે x. ઉપરથી આપણે એક પદ નીચે ઉતારીએ 6
તો x વત્તા 6 અને આપણે લાવવાનું છે x વત્તા 6 તો આપણે ગુણાકાર કરીશું વત્તા 1 એટલે કે x ગુણ્યા 1 એટલે x અને 6 ગુણ્યા 1 એટલે 6 નીચેના બંને પદોની નિશાની બદલી નાખીશું અને સાદું રૂપ આપીએ તો આપણને મળશે 0 તેથી ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આપણને મળી તો અહીં ભાગફળ બહુપદી છે 2 તૃતીયાંશ x વત્તા 1 અને શેષ બહુપદી છે 0 આ જ રીતે ત્રીજા પ્રશ્નમાં પણ આપણને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી આપેલી છે ફરી એક વખત ભાજ્ય બહુપદીને આપણે લખીશું ત્યારબાદ ભાગાકાર કરવા માટે આપણે નિશાની કરીને ભાજક બહુપદી લખીશું પ્રથમ પદ 40x વર્ગ લાવવા માટે આપણે 8x ની સાથે 5x ગુણવા પડે તો 8x ગુણ્યા 5x એટલે 40x વર્ગ મળે એ જ રીતે -9 ગુણ્યા 5x એટલે આપણને -45x મળે નીચેના બંને પદોની નિશાની બદલી નાખીએ આપણે અને સાદું રૂપ આપીએ તો આપણને વધે છે 56x ઉપરથી આપણે 63 નીચે ઉતારીએ તો હવે પછી પદ વધે છે 56x - 63 8x ની સાથે આપણે 7 ગુણીએ તો 8 = 56x અને -9 ગુણ્યા 7 એટલે 9 = 63 અને -63 નીચેના બંને પદોની આપણે નિશાની બદલી નાખીએ અને સાદું રૂપ આપીએ તો આપણને મળે છે 0 આમ આપણી ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આપણને મળી તો અહીં ભાગફળ બહુપદી છે 5x વત્તા 7 અને શેષ બહુપદી છે 0 ચોથો પ્રશ્ન ફરી એક વખત આપણને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી આપી છે આપણે ભાગાકાર કરીએ તો પ્રથમ પદ છે 2x ઘન અને ભાજક બહુપદીનું પ્રથમ પદ છે 2x વર્ગ તો 2x વર્ગ ગુણ્યા x કરીએ તો આપણને 2x ઘન મળે એ જ રીતે બીજું પદ છે 5x 5x ગુણ્યા x એટલે 5x વર્ગ અને એ જ રીતે 3 ગુણ્યા x એટલે 3x નીચેના દરેક પદોની નિશાની બદલી નાખી અને સાદું રૂપ આપીએ તો પ્રથમ પદ માટે આપણને મળશે 0 9x વર્ગ ઓછા 5x વર્ગ એટલે કે 4x વર્ગ 13x ઓછા 3x એટલે 10x ઉપરથી આપણે અંતિમ પદ 6 નીચે ઉતારીએ તો 6 હવે આપણે લાવવાના છે 4x વર્ગ 2x વર્ગની સાથે આપણે 2 ગુણીએ તો 2x વર્ગ ગુણ્યા 2 એટલે 4x વર્ગ 5x ગુણ્યા 2 એટલે 10x અને 3 ગુણ્યા 2 એટલે 6 નીચેના દરેક પદોની નિશાની આપણે બદલી નાખીએ અને સાદું રૂપ આપીએ તો દરેક પદ સરખા છે અને વિરોધી પદો બને છે તેથી અંતિમ જવાબ થશે 0 આમ આપણી ભાગફળ બહુપદી મળી x વત્તા 2 અને શેષ બહુપદી મળી 0 તો અહીં ભાગફળ બહુપદીનો જવાબ આવશે x વત્તા 2 અને શેષ બહુપદીનો જવાબ આવે છે 0 પાંચમો પ્રશ્ન અહીં ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી આપેલી છે તો ભાજ્ય બહુપદી લખીએ ત્યારબાદ આપણે ભાજક બહુપદીમાં x વર્ગ ઓછા 1 ની બદલે આપણે લખીશું x વર્ગ વત્તા 0x ઓછા 1 કારણ કે અહીં x વાળું એક પદ ખૂટે છે તો જે પદ આપણે ખૂટતા હોય એ પદ માટે આપણે વચ્ચે 0 સહગુણક લખીને આપણે લખીશું હવે ભાજ્ય બહુપદીનું સૌ પ્રથમ પદ છે x ની 4 ઘાત તો x વર્ગની સાથે જો આપણે x વર્ગ ગુણીએ તો આપણને x ની 4 ઘાત મળે તો x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત ત્યારબાદ 0x ગુણ્યા x વર્ગ એટલે કે 0x ઘન ત્યારબાદ -1 ગુણ્યા x વર્ગ એટલે -x વર્ગ નીચેના દરેક પદોની નિશાની આપણે બદલી નાખીએ અને સાદું રૂપ આપીએ તો પ્રથમ બંને પદો માટે 0 4x ઘન ઓછા 0x ઘન એટલે કે 4x ઘન વત્તા 5x વર્ગ વત્તા x વર્ગ એટલે 6x વર્ગ ઉપરથી આપણે ઓછા 7x નીચે ઉતારીશું હવે આપણું પ્રથમ પદ થયું 4x ઘન તો આપણે 4x ગુણ્યા x વર્ગ કરીએ તો આપણને 4x ઘન મળે ત્યારબાદ 0x ગુણ્યા 4x એટલે 0x વર્ગ અને -1 ગુણ્યા 4x એટલે -4x નીચેના દરેક પદોની નિશાની બદલીએ અને સાદું રૂપ આપીએ
તો પ્રથમ 0 ત્યારબાદ 6x વર્ગ ત્યારબાદ ઓછા 3x અંતિમ માઇનસ 3 વાળું પદ નીચે ઉતારીએ હવે આપણી નવી પદીમાં પ્રથમ પદ છે 6x વર્ગ તો આપણે 6 સાથે ગુણાકાર કરીએ તો x વર્ગ ગુણ્યા 6 એટલે 6x વર્ગ ત્યારબાદ 0x ગુણ્યા 6 એટલે 0x ત્યારબાદ ઓછા 1 ગુણ્યા 6 એટલે ઓછા 6 નીચેના દરેક પદોની નિશાની આપણે બદલી નાખીશું અને સાદુરૂપ આપીએ તો પ્રથમ બંને પદો માટે 0 ઓછા 3x ઓછા 0x એટલે ઓછા 3x અને ઓછા 3 વત્તા 6 એટલે વત્તા 3 આમ આપણને ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મળી તો અહીં ભાગફળ બહુપદી થઈ x વર્ગ વત્તા 4x વત્તા 6 અને શેષ બહુપદી આપણને મળી ઓછા 3x વત્તા 3 પ્રશ્ન નંબર 2 ત્રિઘાત બહુપદી x ઘન ઓછા 3x વર્ગ વત્તા 4x વત્તા 5 ને x ઓછા 2 વડે ભાગતા મળતી શેષ બહુપદી શોધો આપણે ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી લખીએ આપણે અગાઉ ભાગાકાર કઈ રીતે કરવો તે જોઈ ગયા છીએ તો હવે આપણને થોડુંક સહેલું પડશે અહીં પ્રથમ પદ છે x ઘન તો x ની સાથે જો આપણે x વર્ગ ગુણીએ તો આપણને x ઘન મળે એ જ રીતે ઓછા 2 ગુણ્યા x વર્ગ એટલે કે ઓછા 2x વર્ગ આપણે નીચેના બંને પદોની નિશાની બદલી નાખીએ અને સાદુરૂપ આપીએ તો પ્રથમ બંને પદ માટે 0 અને ઓછા 3x વર્ગ વત્તા 2x વર્ગ એટલે ઓછા x વર્ગ આપણે ઉપરથી એક પદ નીચે ઉતારીશું હવે આપણું પ્રથમ પદ છે ઓછા x વર્ગ તો x ગુણ્યા ઓછા x એટલે ઓછા x વર્ગ એ જ રીતે માઇનસ 2 ગુણ્યા ઓછા 2 ઓછા x એટલે વત્તા 2x નીચેના બંને પદોની નિશાની આપણે બદલી નાખીએ અને સાદુરૂપ આપીએ તો પ્રથમ બે પદ માટે 0 ત્યારબાદ 2x વધે ઉપરથી આપણે 5 નીચે લાવીએ તો હવે પ્રથમ પદ થયું આપણું 2x તો x ની સાથે આપણે 2 ગુણીએ તો 2x મળે અને ઓછા 2 ગુણ્યા 2 એટલે ઓછા 4 નીચેના બંને પદોની નિશાની બદલી નાખીએ તો પ્રથમ બે પદ માટે 0 અને વત્તા 5 વત્તા 4 એટલે 9 આમ આપણી ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આપણને મળી તો આ પ્રશ્ન માટે ભાગફળ બહુપદી થઈ x વર્ગ ઓછા x વત્તા 2 અને મુખ્ય જવાબ હતો શેષ બહુપદી જે આપણને મળ્યું 9 પ્રશ્ન નંબર 3 3 એ p ઓફ x નું એક શૂન્ય હોય તો a શોધો અહીં આપણને કીધેલું છે કે 3 એ p ઓફ x એટલે કે આપેલી એક બહુપદી 3x ઘન ઓછા x વર્ગ ઓછા ax ઓછા 45 નું એક શૂન્ય છે તો જો કોઈ પણ નંબર એ આપેલું બહુપદીનું શૂન્ય હોય તો x ની જગ્યાએ તે નંબર મૂકતા 0 થાય એટલે કે p ઓફ 3 ની કિંમત થશે 0 તો હવે આપણને આપેલી બહુપદીમાં જ્યાં જ્યાં x આવે છે ત્યાં આપણે 3 લખી નાખીશું તો આપણને કંઈક આ મુજબ મળશે 3 કૌંસમાં 3નો ઘન ઓછા 3નો વર્ગ ઓછા a ગુણ્યા 3 ઓછા 45 આપણે સાદુરૂપ આપીએ તો 3નો ઘન થાય 27 3નો વર્ગ થાય 9 અને a ગુણ્યા 3 એટલે કે 3a હવે 3 ગુણ્યા 27 એટલે 81 ઓછા 9 ઓછા 3a ઓછા 45 દરેક સંખ્યાઓ આપણે લાઇનમાં લખી નાખીએ તો 81 ઓછા 9 ઓછા 45 એટલે ઓછા 54 અને ઓછા 3a તો 81 ઓછા 54 એટલે થશે 27 27 ઓછા 3a બરાબર 0 આપણે a શોધવો છે તો ઓછા 3a વાળું પદ આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો વત્તા 3a થાય તેથી 27 બરાબર 3a હવે a ની સાથે 3 ગુણાકારમાં છે તો a બરાબર 27 ના છેદમાં 3 થાય તો આપણને ખબર છે 3 એકા 3 અને 3 નવા 27 તો a બરાબર 9 આમ જો 3 એ p ઓફ x નું એક શૂન્ય હોય તો આપેલી બહુપદી માટે અહીં જે અજ્ઞાત ચલ a હતો તેની કિંમત થાય 9 જો તમને મારો આ વિડિયો પસંદ પડે તો મારી YouTube ચેનલ મહેશ્વર ઓનલાઈન મેથ્સ લાઈક કરો અને આવા વધુ વિડિયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો